અરવલ્લીમાં ખેડૂતો સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના બની છે। અમદાવાદના ચાર શખ્સોએ ખેડૂતો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં અમદાવાદના મામા ભાણિયા વિઠ્ઠલ પટેલ અને કિરણ પટેલ તથા તેમના સાથીઓએ છેતરપિંડી કરી। આ ચાર શખ્સોએ બાયડ તાલુકાના રડોદરા તથા રણેચી ગામના કેટલાક ખેડૂતો પાસેથી તમાકુ તથા પશુ આહારમાં ઊંચું વળતર આપવાનું જણાવી રૂપિયા 1,25,00,000ની છેતરપિંડી કરી, ત્યારે આ મામલે બાયડ પોલીસે કિરણ પટેલની ધરપકડ કરી છે અને કોર્ટ સમક્ષ રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગ્યા। આરોપીઓ 2015ના એપ્રિલથી તારીખ 19/5/2016ના સમયગાળા દરમિયાન 1,25,00,000થી વધુની રોકડ પડાવી પલાયન થઈ ગયા હતા। આ મામલામાં આરોપીઓએ પ્રથમ ખેડૂતો પાસેથી કુલ 1,75,00,000 ઉઘરાવ્યા, જેમાં 49,33,000 પરત પણ આપ્યા હતા, પરંતુ બાકી નીકળતા 1,25,00,000 રૂપિયા પરતના આપી છેતરપિંડી આચરી હતી। આથી ખેડૂતોને ફરિયાદના આધારે બાયડ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। આ સમગ્ર ઘટનાને લઈ ખેડૂતોએ થોડા દિવસ પહેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને રજૂઆત કરી હતી, જેને લઈને ગૃહ વિભાગે આ મામલે કડક કાર્યવાહી કરી ખેડૂતોના હિતમાં પગલાં ભરવા માટે જણાવ્યું હતું। જોકે પોલીસે કિરણ પટેલની ધરપકડ કરી છે અને કોર્ટ સમક્ષ રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગ્યા છે। લગભગ 13 ખેડૂતો છે, એની કરતા પણ વધારે હશે, હજુ 1,25,00,000 જેવા રૂપિયા બાકી છે। પૈસા લીધ્યા પછી એક બે વખત પેમેન્ટ કરી પાછું, પછી ગલ્લો કરીને ટાઈમ એવો ઓવર થઈ ગયો, ચેક ભરતા ચેક રિટર્ન થયા, અમે ફરિયાદ દાખલ કરી। તાલુકાના રણેજી ગામના રડોદરા ગામના ખેડૂતોના મોટા પાયે પૈસા ફસાયેલા હોવાથી આ લોકો સામે FIR કરેલી છે અને એમનું કાયદેસર કાર્યવાહી થાય ને અમારા ખેડૂતોના પૈસા પરત આવું એવી માગણી કરીએ છીએ। પહેલાં સારા સંબંધો અમારી જોડે ડેવલપ કરે આ લોકોએ અને પછી સારું વળતર આપીશું આવી ભલામણી લોભામણી વાતો કરીની અમારી જોડેથી રોકાણ કરાવડાવ્યું। શરૂઆતમાં થોડા પૈસા આપ્યા અને પછી આ લોકો અમે થોડા લાલચમાં આવ્યા અને પછી પૈસા અમને આપ્યા તો આ લોકોએ પછી એમ કે ચેક આપ્યા, બીજી બીજું પણ જ્યારે તપાસ કરી ત્યારે ખરેખર ચેક બાઉન્સ થયા અને અમને પૂરો ન્યાય મળ્યો નહીં, અમે એના માટે રજૂઆત કરી, એનો કેસ પણ ચાલે છે, અમારા બધાની થઈને લગભગ 1,25,00,000 જેવી રકમ થાય છે અને જે એમને મળે પરત એવું અમારી માગણી છે। બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારના રડોદરા રણેચી અને બાયડ વિસ્તારમાંથી આ કામના આરોપીઓએ ફરિયાદીઓને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી તમાકુ અને અન્ય પશુપાલનની વસ્તુઓ ખરીદવાના બહાના હેઠળ 1,75,00,000 જેટલા રૂપિયા અલગ અલગ સમય લીધેલા અને ત્યારબાદ 49,33,000 પરત આપેલા, ત્યારબાદ બાકી નીકળતા 1,25,67,000 રૂપિયા પરત નહીં આપી અને આ કામના ફરિયાદી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી તેમજ ફરિયાદી અને અન્ય સહાયદો પણ આ ગુનામાં છે, જેઓની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી અને ગુનો આચરેલ છે, જે સંદર્ભે બાયડ પોલીસ સ્ટેશનમાં IPC 406/420 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ હાલમાં PSI શ્રી કરી રહેલ છે અને પુરાવો મેળવવાની તજવીજ ચાલુ છે।